સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ઊંછા ગામેથી ગુજરાત ગૌણ સેવા પ્રસંગી મંડળ પેપર લીક મામલે વધુ ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડી કોર્ટમાં રિમાન્ડની માંગ સાથે રજૂ કર્યા. એકના રિમાન્ડ મંજૂર, ત્રણના રિમાન્ડ નામંજૂર થયા. 12 ડિસેમ્બરના રોજ લેવાયેલ હેડ ક્લાર્ક વર્ગ 3ની પરીક્ષાનું પેપર પરીક્ષા અગાઉ લીક થયું હતું, જેને લઈને સાબરકાંઠા સહિત ગુજરાત પોલીસ અને સરકાર એક્શન મોડમાં આવી ગઈ હતી. પ્રાથમિક તપાસ બાદ પોલીસે પ્રાંતિજ પોલીસ મથકે 11 આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, જેમાં પ્રાંતિજ તાલુકાના ઊંછા, પોગલું તથા હિંમતનગરના કાણિયોલ ગામેથી પેપર લીક થયાનું બહાર આવ્યું હતું. અને ત્યારબાદ પોલીસે 11 આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી, જે પૈકીના 3 આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. તો ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરતા બીજા આરોપીઓના નામો બહાર આવ્યા હતા, જે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. તો અત્યાર સુધી જિલ્લા પોલીસે 18 આરોપીઓની ધરપકડ કરી તપાસ કરી રહ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડ ક્લાર્ક પેપર લીક મામલે જિલ્લા પોલીસે વધુ 4 આરોપીઓની ધરપકડ કરી છે. તો અત્યાર સુધી ઝડપાયેલા તમામ આરોપીઓ પાસેથી અત્યાર સુધી કાર સહિત રોકડ રકમ સહિત કુલ 78 લાખનો મુદ્દામાલ કબજે કરેલ છે. અને તપાસને લઈને પેપર લીક મામલે વધુ 4 આરોપીની ધરપકડ કરી છે, જેમાં 2 વિદ્યાર્થિનીઓ સહિત અન્ય 2 આરોપી છે, જેમાં દાનાભાઈ ઉર્ફે કાનાભાઈ ખોડાભાઈ ડાંગર, કેયુર સંતકુમાર પટેલ, કૃપાલી સુરેશભાઈ પટેલ અને હિમાની વિનુભાઈ દેસાઈને આજે જિલ્લા DYSP KS સૂર્યવંશી તથા પ્રાંતિજ પોલીસ 4 આરોપીઓને પ્રાંતિજ ખાતે આવેલ પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં બીજી સોલંકી નામો સમક્ષ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. અને વધુ તપાસ માટે પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી, પણ પ્રાંતિજ કોર્ટની બંને પક્ષે વકીલોને સાંભળીને માત્ર દાનાભાઈ ઉર્ફે કાનાભાઈ ખોડાભાઈ ડાંગરના તારીખ 27/12/2021ના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. અને બીજા 3 આરોપી રિમાન્ડ ના મંજૂર કરેલ છે. અને 3 આરોપી જામીન અરજી મૂકવામાં આવી હતી, તેની સુનાવણી 23/12/2021ને ગુરુવારના રોજ યોજાશે. જીલ રાવલ, JDSTV પ્રાંતિજ. ચાર ગુનામાં લાયા હતા, એ પૈકી જે દાના ભરવાડ હતો એને આપણને 27 તારીખે કલાક 11 વાગ્યા સુધીના રિમાન્ડ આપવામાં આવેલ છે. એ લાઈન ઓફ ઇન્વેસ્ટિગેશન ક્લિયર. બાકીના જામીન રિમાન્ડ ના મંજૂર કર્યા છે. 3 સ્ટુડન્ટ આજરોજ નામદાર કોર્ટમાં કુલ 4 આરોપીઓને રજૂ કરવામાં આવેલા, જેમાંથી આરોપી નંબર 1 દાનાભાઈ કાનાભાઈને આગામી તારીખ 27/12/2021ને કલાક 11 સુધીના રિમાન્ડ નામદાર કોર્ટે મંજૂર કરેલા છે. અન્ય 3 આરોપીના નામદાર કોર્ટે ના મંજૂર કરેલા છે. જામીન અરજી મૂકવામાં આવેલી છે, જે ફિક્સ ફોર હિયરિંગ રાખેલી છે. એ 4 મુખ્ય મુદ્દા દલીલમાં એ રહેલા કે આરોપી નંબર 1 જે દાનાભાઈ કાનાભાઈ ભરવાડ જે છે એ રીઠો ગુનેગાર છે અને એને સદર ગુનામાં સીધી સંડોવણી રેકર્ડ ઉપર નામદાર કોર્ટમાં અમે લાવેલા, જે મુદ્દા પર નામદાર કોર્ટે હાલના રિમાન્ડ મંજૂર કરેલા. કાળીદાસ એ પટેલ.